नमस्कार, जनादेश 2019 में नौबत यूट्यूब चैनल पर आपनु स्वागत छे। भाजप अध्यक्ष अमित शाह गांधीनगर बैठक पर 3,25,000 की जंगी लीड थी आगळ वधी रह्या छे। अमेठी में राहुल गांधी पाछळ थई गया छे, त्यां स्मृति ईरानी तेमने जोरदार टक्कर आपी रह्या छे। क्यारेक ते स्मृति ईरानी तो क्यारेक राहुल गांधी आगळ चाली रह्या छे। राजकोटनुं परिणाम आवी गयुं छे, गुजरातनुं कदाच देशनुं सौप्रथम परिणाम आवी गयुं छे। चूंटणीनું राजकोटमां ભાજપના મોહનભાઈ કુંડારિયા વિજયી થઈ ચૂક્યા છે, સામે કોંગ્રેસના લલિતભાઈ કગથરા પરાજય પામ્યા છે। ઉલ્લેખનીય છે કે લલિતભાઈ કગથરાના પુત્રનું થોડા દિવસ પહેલાં જ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, એ માટે ભાજપ દ્વારા આ બેઠકની વિજયની ઉજવણી નહીં કરવામાં આવે। વિજયભાઈ રૂપાણીનું હોમટાઉન છે રાજકોટ, ત્યારે આ જીત ભાજપ માટે ખૂબ જ અગત્યની બની જાય છે। ગૌતમ ગંભીર, ક્રિકેટર ગૌતમ ગંભીર દિલ્હીમાં ભાજપ તરફથી ઊભા રહ્યા હતા, ઉમેદવાર હતા, તેઓ પણ આગળ ચાલી રહ્યા છે। અને મથુરાથી બીજેપીના સિટિંગ એમપી એટલે કે હેમા માલિની, અભિનેત્રી હેમા માલિની પણ આગળ ચાલી રહ્યા છે। તેઓ પણ ફરી વખત ચૂંટાઈ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। હવે આપને અપડેટ આપશે કિંજલભાઈ કારસરિયા। જી આદિત્ય, જો વાત કરવામાં આવે ઓલઓવર રાષ્ટ્રીય પરિસ્થિતિ તો એનડીએ જ ઘટક છે, એના 344 જે સીટો છે એમાં આગળ ચાલી રહી છે। સામે યુપીએ છે, એ યુપીએ પણ 90 સીટોમાં આગળ ચાલી રહી છે। અન્ય જે કહી શકાય એ 108 સીટો ઉપર આગળ ચાલી રહ્યું છે। હાલ આ મતગણતરી છે, મધ્યાહન થવા આવ્યો છે ત્યારે ચરમસીમાએ પહોંચવા આવ્યું છે। જો વાત કરવામાં આવે, મોદી લહેર છે સમગ્ર ભારતમાં દેખાઈ આવી છે। ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ 26-26 સીટ છે ત્યાં મોટાભાગે, અને સૌપ્રથમ મુખ્યમંત્રીનું જે હોમટાઉન છે રાજકોટ, ત્યાં જ આપણે મોહનભાઈ કુંડારિયા છે એમની જીત જોવા મળી છે। મોહનભાઈ કુંડારિયાની જો વાત કરવામાં આવે તો એમને ખાસ કરીને એક માનવતા દાખવી છે કે તેમના પ્રતિસ્પર્ધી જે છે એમના પુત્ર લલિતભાઈ કગથરાના પુત્રનું અવસાન થતાં વિજયનો જે ઉત્સવ છે એ મનાવવામાં નહીં આવે। જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગરનો જે જનાદેશ છે જાણવામાં લોકોને ખૂબ જ રસ છે, ત્યારે પૂનમબેન માડમ છે 1,35,588 તો મતોની લીડ એમને મળી રહી છે। સામે જો વાત કરવામાં આવે 79 કે જે પાટીદાર ઇફેક્ટેડ એરિયા કહેવાય છે, પાટીદાર મત વિસ્તાર કહેવાય છે, ત્યાંથી 50,000 જેવી મતની લીડ છે ભાજપને મળી છે। આ ખૂબ જ સૂચક કહી શકાય, કારણ કે વાત આવતી હતી કે પાટીદારો ભાજપથી નારાજ છે, કોંગ્રેસ તરફી મતદાન થશે, પરંતુ ત્યાં ભાજપને 50,000 જેવી લીડ મળી એટલે ભાજપ માટે ખૂબ જ સારી વાત કહી શકાય। બીજી તરફ જો વાત કરવામાં આવે લોકસભાની જે ચૂંટણી છે તેની સાથે પેટા ચૂંટણી જે છે એ વિધાનસભાની પણ છે, એમાં રાઘવજીભાઈ પટેલ એમાં પણ ભાજપનું જે છે એ જોર જોવા મળી રહ્યું છે। 26,000 મતો છે એ રાઘવજીભાઈએ કબજે કર્યા છે। ઓલ ઓવર જોવા જઈએ તો ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે। દિલ્હીની જો વાત કરીએ તો દિલ્હીમાં 7 સીટો ઉપર બીજેપી આગળ છે। દીવ દમણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની એક ટ્રેન્ડ છે આખો અલગ છે, ત્યાં કોંગ્રેસ હાલ આગળ જોવા મળી રહ્યું છે। આસામ છે એમાં 11 ભાજપ છે તો 3 કોંગ્રેસ છે। ઉત્તરાખંડમાં 5 ભાજપ છે, ત્રિપુરામાં પણ 2 સીટોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। આમ ઓલઓવર જોવા જઈએ તો બીજેપીનો ટ્રેન્ડ છે ખૂબ સારો જોવા મળી રહ્યો છે અને વિજય કૂચ તરફ આગળ વધી રહ્યું છે। કોંગ્રેસના અદના જે નેતાઓ છે એ ક્યાંક આગળ તો ક્યાંક પાછળ એવું ચાલી રહ્યું છે, પણ ઓલઓવર ભાજપની પરિસ્થિતિ હાલ સારી દેખાય છે આદિત્ય જી। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર વિધાનસભાના 79 વિધાનસભા મત વિસ્તારમાં ભાજપને 50,000 લીડ મળી છે। આ વિસ્તારમાંથી જ ધારાસભ્ય આરસી ફળદુ ચૂંટાયા છે અને કેબિનેટ મિનિસ્ટર છે, ત્યારે પટેલ મતોનું ફેક્ટર અહીં બહુ અગત્યનું બની જાય છે, જે સૂચક છે તેમ આપણે કહ્યું કે ખરેખર અગત્યની નોંધનીય વાત છે કે પાટીદારો ભાજપથી નારાજ છે એવું વિધાનસભા ચૂંટણીઓમાં પણ દર્શાવ્યું હતું, છતાં પણ ત્યાંથી આરસી ફળદુ વિજેતા થયા હતા અને ભાજપના પૂનમબેન માડમને પણ લોકસભામાં 50,000 લીડ 79 વિધાનસભા મત વિસ્તારમાંથી મળી છે, તે ખૂબ જ નોંધનીય બાબત છે। અમે આપને સતત અપડેટ્સ આપતા રહેશું, જોડાયેલા રહો નોબત ઓન યુટ્યુબ। થેન્ક યુ।